બોટાદના બાળ હનુમાનજીના ભક્ત આર્યન ભક્તે ચંદ્રયાન 3 લેન્ડિંગને સફળતા મળે તે માટે પોતાના ઘરે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મારુતિ યજ્ઞ કરી અને હનુમાનજી દાદાને પ્રાર્થના કરી। આજે સાંજના 6 કલાકે ચંદ્રયાન 3 ઉપર બોટાદના બાળ હનુમાનજીના ભક્ત આર્યન ભગતે ચંદ્રયાન 3 લેન્ડિંગને સફળતા મળે તે માટે પોતાના ઘરે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મારુતિ યજ્ઞ કરી હનુમાનજી દાદાને પ્રાર્થના કરી। આજે સાંજના 6 કલાકે ચંદ્રયાન 3 ચંદ્ર ઉપર લેન્ડિંગ થવાનું છે ત્યારે દુનિયાની નજર ચંદ્રયાન પર છે અને ચંદ્રયાન લેન્ડિંગ થાય તે માટે દેશના સૌ કોઈ નાગરિકો ઈચ્છી રહ્યા છે ત્યારે બોટાદનો નાનકડો હનુમાન ભક્ત પોતાના નિવાસ સ્થાને ધાર્મિક વિધિથી મારુતિ યજ્ઞ કરી ચંદ્રયાન 3 ને સફળતા મળે તેવી પ્રાર્થના કરી હતી। બોટાદમાં રહેતા અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના બાળ ભક્ત આર્યન ભગતે ચંદ્રયાન 3 ને લેન્ડિંગને સફળતા મળે તે માટે આજે બોટાદ ખાતે આવેલ તેના નિવાસ સ્થાને બ્રાહ્મણો પંડિતોને બોલાવી શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કર્યો હતો। ચંદ્રયાન જ્યારથી લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારે આર્યન ભગત પોતાના ઘરે રોજ સવારે 1 કલાક મારુતિ યજ્ઞ કરી હનુમાનજી દાદાને પ્રાર્થના કરતા હતા। આર્યન ભગતે પોતાની કાલિકેલી ભાષામાં મંત્રોચ્ચાર કરી હનુમાનજી દાદાની ચોપાઈ શ્લોક બોલી ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લેન્ડિંગ થાય તેવી હનુમાનજી દાદાને મારુતિ યજ્ઞ રૂપે પ્રાર્થના કરી હતી। આર્યન ભગત દ્વારા યોજાયેલ મારુતિ યજ્ઞમાં તેના માતા પિતા તેમજ આજુબાજુના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો આ અંગે વધારે સાંભળીએ બાળ ભક્ત આર્યન ભગતના શબ્દોમાં। જય સ્વામિનારાયણ, જય કષ્ટમંજનદેવ, કે ચંદ્રયાન 3 આજે લેન્ડ થવાનું છે અને તેની સફળતા માટે આજે મારુતિ યજ્ઞ અમે રાખ્યો છે। 3 બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવે છે કે આપણો દેશ ગૌરવ વધારવા માટે અમે આ યજ્ઞ કરવામાં આવ્યો છે કે જ્યારથી ચંદ્રયાન 3 લોન્ચ થયું છે ત્યારથી અમે હવન કરવાનું શરૂ કર્યું હતું અને પછી જ્યારે આજે ચંદ્રયાન 3 લેન્ડ કરવાનું છે તો એના માટે એની સફળતા માટે અમે આ મારુતિ યજ્ઞ રાખેલ છે।